નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સભાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસ્તવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 એટલે કે દરેક વિદ્યાર્થી આ ગણિત કોમર્સની સ્વાધ્યાય પોથી કાઢવાની છે, બરાબર? જેમાં પેજ નંબર 44 તો આપણે આના આગળના લેક્ચરમાં ચાંદલા દ્વારા આપણે બરાબર ચાંદલા ગણિતની ગણતરી કરી શીખ્યા કે જેટલા 10 હોય એમાંથી કેટલા ઘટે છે એ આપણે ચાંદલા બનાવ્યા અને જોડતા જોઈએ. તો આજે આપણે દરેક વિદ્યાર્થી પેજ નંબર 44 કાઢવાનો છે. એમાં શું છે તો કે દિવસની સળિયો છે, આપેલ બંદર અને સૂકી સળિયો. ચલો જુઓ, સૌપ્રથમ તો તમને પેજ નંબર 44 પર એક ઉદાહરણ આપેલું છે, બરાબર? 10 ના 2 બંદર એટલે કે જો આ તમને એક બંદર છે ને એમાં કેટલા દિવસ હશે તો કે 10 હશે. પછી આ છે ને છૂટી છે દિવસ, તો એને આપણે ગણવાની રહેશે. ચલો ગણીએ આપણે 1 2 3 4 5 અને 6. છૂટી કેટલી છે? 6. તો હવે આપણે ઉમેરીને પછી અહીંયા ગણવાની એટલી બનાવવાની છે. તો 6 છે એમાં કેટલી ઉમેરી છે તો કે 4, એટલા માટે અહીંયા 4 કરેલા છે, બરાબર? 10 માં 6 થાય એટલે 10 + 6 = 16. 16 માં કેટલો ઉમેરવાનું તો કે 4 દિવસ. આપણે બે બંડલ બનાવવાના કીધા હોય ત્યારે. તો ચલો હવે આપણે પહેલું જોઈશું, આપેલ બંડલ અને છૂટી છળિયો પેલા ખાનામાં, બરાબર? એ રીતના દર્શાવે છે. બીજું છે એમાં બંડલ પૂર્ણ કરવા જરૂરી છળિયો. હવે આમાં આપણે પેલા ખાનામાં કઈ નખવાનું, જેટલી છળિયો ઘટે છે ને તેટલી આપણે અહીંયા પેન્સિલથી સરસ દોરવાની છે. અને બનતા બંડલ પછી આ બંને બંનેના થઈને જેટલા બંડલ થાય એટલા બંડલ આપણે અહીંયા દોરવાના. ચલો પેલા શું છે તો કે 10 ના 2 બંડલ, બરાબર? તો આ પેલું તો એક બંડલ જો તમને ચોખ્ખું દેખાય જ છે. હવે કેટલી છૂટી દિવસ રહ્યો કેટલી છે તો કે 1 2 3 અને 4. તો કે 10 ને 4 14. 14 માં આપણે કેટલા નાખશું તો 20 થશે? તો કે 15 16 17 18 19 અને 20. એટલે કે 6 દિવસ રહી આપણે બનાવવાની અહીંયા રહેશે, બરાબર? અહીંયા આપણે કીધું છે બંડલ પૂર્ણ કરવા જરૂરી છળિયો. તો અહીંયા આપણે 6 છળિયો બનાવશું, 1 2 3 4 5 અને 6. તો તમારે પણ આ રીતે 6 છળિયો બનાવવાની, વધારે પણ નહીં અને 6 થી ઓછી પણ નહીં, 6 બનાવવાની, બરાબર? તો કે 6 ને 4 10, એટલે કે આ બીજું બંડલ પૂર્ણ થયું. હવે આપણે બંને બંડલ અહીંયા પૂર્ણ કરવાના, એટલે કે બંનેમાં 10 10 છળિયો હોવી જોઈએ. ચલો આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. એક બંડલ લઈ લઈએ તો એ રીતે આપણે બીજું બંડલ દોરવાનું, 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા આપણા બનતા બંડલ એટલે કે બે બંડલ થયા. હવે અહીંયા શું આપણને સૂચના આપી છે કે 10 ના 3 બંડલ, તો બે બંડલ તો આપણને અહીંયા દેખાય જ છે. હવે આ છૂટી છળિયો છે ને આપણે ગણી પછી એમાં ઉમેરીને આપણે ત્રીજું બંડલ પૂર્ણ કરીશું, 1 2 3 4 5 6 અને 7. 7 છે તો એને 10 કરવા માટે કેટલી છળિયો જોશે? તો કે 8 9 અને 10, 3 છળિયો જોશે. તો અહીંયા આપણે 3 છળિયો બનાવશું, 1 2 અને 3. સરસ મજાની છૂટી છૂટી દોરવાની જેથી તમને પણ દેખાય, બરાબર? હવે 3 બંડલ આપણે બનાવવાના છે ને અહીંયા, તો અહીંયા પહેલા એકદમ 3 ગુણ રાઉન્ડ કરવાના અને દરેક પર 10 10 દિવસ છળિયો બનાવવાના અને ખોટું જવાનું, બરાબર? જેથી ગુણ ના થાય, 1 2 3 4 5 6 7 8 9 અને 10. થઈ ગયું એક દિવસ નું બંડલ. હવે બીજું દિવસ નું બંડલ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. બીજું દિવસ નું બંડલ. હવે ત્રીજું, 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ રીતે 3 બંડલ પૂર્ણ થયા. હવે આપણે જોઈએ 10 ના 4 બંડલ, તો તમને 3 બંડલ તો બધા છે ને, 1 2 અને 3. છૂટી દિવસ રહ્યો કેટલી છે? તો કે 1 અને 2. હવે 2 માં આપણે કેટલી ઉમેરીશું? ચલો આપણે અહીંયા જોઈએ, 3 થી આપણે ગણીએ તો પણ બરાબર 10 થઈ જશે, 3 4 5 6 7 8 9 અને 10. એટલે કે 2 હતી એમાં આપણે કેટલી દિવસ ને ઉમેરીએ? ચલો આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 8. 8 દિવસ થી ઉમેરી, બરાબર? ત્યારે આ 10 ક્યાં? તો કે 8 ને 2 10. તો અહીંયા આપણે કેટલા બંડલ બનાવવાના રહેશે? તો કે 4. તો પેલા આ રીતના 4 ગોળ
રાઉન્ડ કરી દેવાના આ પછી દરેકમાં 10 10 દિવસ રહ્યો વાંચું જવાનું બોલતું જવાનું 1 2 3 4 5 6 7 8 9 અને 10 એક વાર 10 થઈ ગયું હવે બીજું 1 2 3 4 5 6 7 8 9 અને 10 બીજું પણ થઈ ગયું હવે ત્રીજું 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ ત્રીજું બટન થયું હવે ચોથું 1 2 3 4 5 6 7 8 9 અને 10 વધારે પણ નહીં બનાવવાનો અને ઓછા પણ નહીં અહીંયા જે સૂચના હોય એ પ્રમાણે જ બટન દોરવાનું તો કે 10 ના 4 બટન એટલા માટે અહીંયા આપણે કેટલા દોર્યા 4 બટન હવે આપણે જોઈએ 10 ના 5 બટન તો તમને કેટલા બટન આપ્યા છે તો કે 1 2 અને 3 3 બટન જ આપ્યા છે અને છૂટી દિવસની ઉંમર કેટલી છે તો કે 1 2 અને 3 તો પહેલા આપણે 4 બટન અહીંયા દોરવાના અને છૂટી દિવસની ઉંમર અહીંયા દોરવાની છે તો આપણે કેટલા 5 બટન કીધા છે એટલા માટે આપણે અહીંયા વધારે સળિયો બનાવી જોશે જો 3 તો છે 4 થી આપણે ભણી 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 અને 20 તો કે 3 દિવસ રહ્યો તે માં આપણે 17 બનાવી 17 દિવસ ની બનાવી ત્યારે બે બંડલ આપણે અહીંયા થશે કારણ કે 3 બંડલ તો આપેલા છે અને બે બંડલ જેટલી દિવસ રહ્યો અહીંયા આપણે દોરીશું તો હવે આપણે કેટલા બંડલ દોરવાના રહેશે તો કે 5 તો પહેલા આ રીતના 5 ગોળ રાઉન્ડ કરી નાખવાના 1 2 3 4 અને 5 અને દરેક બંડલમાં 10 10 દિવસ રહેવાની દોરવાની રહેશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ગણતરી કરતું જાઓ જેથી ભૂલ ના થાય 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ બીજું બંડલ એ જ રીતે આપણે ત્રીજું બંડલ દોરીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ ત્રીજું બંડલ થયું એ જ રીતે આપણે ચોથું બંડલ 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ ચોથું બંડલ એ જ રીતે આપણે પાંચમું બંડલ દોરીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અહીંયા આપણે કેટલા બંડલ દોરવાના હતા તો કે 5 1 2 3 4 અને 5 કારણ કે અહીં 3 જ બંડલ આવ્યા હતા અને દિવસની છૂટી કેટલી હતી 3 તો અહીંયા આપણે 17 દિવસ દોર્યું જેના બધામાં ઓછી દિવસ રહ્યો છે પરંતુ આમાં આપણે બે બંડલ છે તે દિવસની બનાવી છે એટલા માટે આ છેલ્લા ખાનામાં દિવસ રહ્યો વધારે છે તો તમે પણ વ્યવસ્થિત સમજી વિચારીને દરેક બંડલમાં 10 10 ગણતરી કરીને દિવસ રહેવાની છે આ રીતે આપણે 44 સ્પેસ દરેક વિદ્યાર્થીને વ્યવસ્થિત